નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે જે ચેપ્ટર વાઇઝ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચનની વાત કરતા હતા તેમાં યુનિટ વનમાં ચેપ્ટર એક અને ચેપ્ટર બે છે, બરાબર. ટોટલ થઈને તમારે યુનિટ વન છે એ કેટલા માર્કનું છે તો કે 12 માર્કનું છે, ચેપ્ટર વન તમારે 6 માર્કનું છે અને ચેપ્ટર ટુ પણ તમારે 6 માર્કનું છે, બરાબર. હવે યુનિટ વનનો જે 6 ગુણનો ક્વેશ્ચનવાળો જે આપણો વિડીયો છે એ ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે, જો તમે ન જોયું હોય તો ખાસ કરીને જોઈ લેજો. આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર બે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો, બરાબર. એમાં તમારે ટોટલ 6 ગુણનું પૂછાય છે, વિભાગ એમાંથી 2 ગુણનો એક પ્રશ્ન હોય છે અને 4 તમારે એમસીક્યુ હોય છે, બરાબર. આ રીતના બ્લુ પ્રિન્ટ મુજબ આપણે પેપર સ્ટાઇલ છે, બરાબર. હાલો હવે આપણે વાત કરીએ મોસ્ટ ટાઈમ ઇક્વેશનની, તો મોસ્ટ ટાઈમ ઇક્વેશન ક્યાં આવી શકે તો કે એક તો અભિવ્યક્તિનું જે મૂલ્ય કરવાનું છે કે કોસ ઇન્વર્સ 1/2 પ્લસ 2 સાઇન ઇન્વર્સ 1/2 એક આવી શકે. પછી બીજો ટેન ઇન્વર્સ 1 પ્લસ કોસ ઇન્વર્સ -1/2 પ્લસ સાઇન ઇન્વર્સ -1/2 એક આવી શકે. પછી ત્રીજો ખાસ કરીને કરી લેજો, ત્રીજો અને જે ચોથો છે ને એ તમે ખાસ કરીને કરી લેજો, બરાબર. કારણ કે એ તમારે સાબિત કરવાના છે અને આ તમારે કોસ 3 થીટાનું સૂત્ર છે, બરાબર, એના ઉપરથી મળશે અને આ તમારે સાઇન 2 થીટાનું સૂત્ર છે એના ઉપરથી મળશે. પણ આ દાખલા તમે કરો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો એની લિમિટનું, બરાબર. લિમિટ તમને ક્યાંથી ક્યાં આપી છે ને ખાસ તમારે નોટિસ કરવાની રહેશે, બરાબર. ચાલો હવે એના પછી કયો તો કે આ જો તમારે ટેન 2 થીટાવાળો છે, બરાબર, એ તમારે આવી શકે. ટેનમાં પણ જો આમાં લિમિટ જોજો, આમાં ખાસ લિમિટ તમે જોજો, કારણ કે જ્યારે તમને કોસ થીટાનું ફોર્મ્યુલા યુઝ કરશો એટલે x/2 વાળું થઈ જશે અને x/2 વાળું થઈ જાય એટલે તમારે અહીંયા છે એ લિમિટ છે એ તમારી ચેન્જ થઈ જશે, બરાબર. એટલે ખાસ કરીને તમે જોઈ લેજો કેટલામાં ચરણમાં આવે છે, નહીંતર તમારે સાઇન છે ને એ ખોટી પડી શકે છે, બરાબર. નિશાની ખોટી આવશે તો પ્લસનો માઇનસ ને માઇનસનો પ્લસ થઈ જશે, એટલે ટેનવાળા સમ છે એ બંને કરી લેજો. ચાલો હવે આપણે આગળ વાત કરીએ મોસ્ટ ટાઈમ્પીમાં. જો હેલો ફ્રેન્ડ્સ, મિસિંગ આઈપીએલ અનએકેડેમી પ્રેઝન્ટ્સ આઈઆઈટી જેઈ T20 ટેસ્ટ સિરીઝ. ટેક ધ ફ્રી ટેસ્ટ એન્ડ અર્ન ડેઇલી રિવોર્ડ એન્ડ સ્કોલરશિપ વર્થ 3 કરોડ. 3 કરોડ સુધીની સ્કોલરશિપ પર તમે જીતી શકો છો. આ ટેસ્ટ છે 10 મેથી 6:30-7 નો સમય રહેશે, 20 ક્વેશ્ચન રહેશે અને 30 મિનિટનો તમારા માટે સમય રહેશે. ફિક્સર છે કે 3 સ્ટેજ છે, ગ્રુપ સ્ટેજ, પ્લે ઓફ અને ફાઇનલ, 3 અલગ અલગ સ્ટેજ છે. 10 મેથી શરૂ થશે, ડેઈલી તમારે ટેસ્ટ દેવાની રહેશે અને 24મી સુધી તમારે ગ્રુપ સ્ટેજ હશે. ત્યારબાદ પ્લે ઓફ છે જે 25 તારીખ, 26 અને 28, 3 દિવસ એ પણ રહેશે. અને ફાઇનલ છે કે 29 તારીખે તમારે ફાઇનલ ટેસ્ટ છે આપવાની રહેશે. અબાઉટ ધ ટેસ્ટ, ટેસ્ટ વિશે થોડું જાણીએ. સેપરેટ ટેસ્ટ ફોર આઈઆઈટી જેઈ ટાર્ગેટ 2020-2023. 20 ક્વેશ્ચન રહેશે અને 30 મિનિટ હશે. 7 મેથ્સ, 7 ફિઝિક્સ અને 6 કેમેસ્ટ્રીના ક્વેશ્ચન રહેશે. ક્રિએટેડ બાય બેસ્ટ એજ્યુકેટર. ટાર્ગેટ 2022 ડ્રોપર માટે અને 11-12 માટે, બરાબર. 10 અને 11 ધોરણ માટે સ્કોલરશિપ અને પ્રાઇઝ તમે અલગ અલગ જીતી શકો છો અને એમેઝોનનો વાઉચર પણ તમે ફ્રીમાં જીતી શકો છો. ગ્રુપ સ્ટેજમાં જે વિદ્યાર્થીનો પહેલો રેન્ક આવશે એને 25% સ્કોલરશિપ તથા 2500નો એમેઝોન વાઉચર મળશે. જે વિદ્યાર્થીનો રેન્ક 2-6ની અંદર આવશે એને 1500નો વાઉચર તથા 25% સ્કોલરશિપ. 7-20ની અંદર રેન્ક આવશે એને 1000નો એમેઝોન વાઉચર અને 21-100ની અંદર આવશે એને 25% છે સ્કોલરશિપ ફ્રીમાં આપવામાં આવશે. ત્યારબાદ પ્લે ઓફ જે છે એમાં વિદ્યાર્થીનો પહેલો રેન્ક આવશે એને ડિસ્કાઉન્ટ 25% રહેશે બધામાં અને 5000નો એમેઝોન વાઉચર આપવામાં આવશે. 2-6ની અંદર આવશે એને 3000નો એમેઝોન વાઉચર પ્લસ અને 7-20ની રેન્ક આવશે એને 2000નો એમેઝોન વાઉચર અને 21-100ની અંદર રેન્ક આવશે એને 25% સ્કોલરશિપ છે આપવામાં આવશે. ત્યારબાદ ફાઇનલમાં જે વિદ્યાર્થીનો રેન્ક પહેલો આવશે એને સ્કોલરશિપ 25% તથા 7500નો એમેઝોન વાઉચર, 2-6ની અંદર આવશે એને 4500નો એમેઝોન વાઉચર તથા 7-20ની અંદર આવશે એને 3000 એમેઝોન વાઉચર અને 21-100ની અંદર આવશે એને 25% સ્કોલરશિપ છે આપવામાં આવશે. ત્યારબાદ હાઉ ટુ એનરોલ. એનરોલ તમારે કઈ રીતે કરવી તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, લિંક ઉપર ક્લિક કરશો એટલે એનરોલ બટન આવશે. એનરોલ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને પીક છે, ટેસ્ટ છે જોવા મળશે. ટેસ્ટ ફ્રીમાં આપવા માટે અને સ્કોલરશિપ જીતવા માટે ખાસ અત્યારે જ અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડીવી ફ્રી ટેન રેફર કોડનો યુઝ કરો જેથી કરીને તમે ટેસ્ટ છે બિલકુલ ફ્રીમાં આપી શકો. જો આ પણ ખાસ તમારે જોઈ લેવાનું છે, કોસ માઇનસ સાઇન વાળો છે એમાં કોસ વડે ડિવાઈડ કરવાનું આવે છે ને, બરાબર. એક આ ક્વેશ્ચન છે અને આ જે ક્વેશ્ચન છે 8મો તમારે એમાં ખાસ લિમિટ જોજો, મોડ આઈપો છે. તો મોડનો મિનિંગ એવો થાય કે માઇનસ અને પ્લસની વચ્ચે, રેડી. એટલે આ આપેલો છે એટલે ખાસ તમે આ કરીને જોઈ લેજો અને પછી એક્સ બરાબર તમે સપોઝ કરશો એટલે તમને આન્સર મળી જશે. પછી 9મો છે ને એમાં તમારે એક્સની કિંમત શોધવાની છે. જનરલી આપણે આગળના જોયા એમાં તમારે સાબિત કરવાનું હતું, બરાબર, અને કાં અભિવ્યક્તિનું મૂલ્ય શોધવાનું હતું. આમાં તમને લેફ્ટ અને રાઇટ LHS RHS બંને આપેલા છે તો એના ઉપર તમારે એક્સની વેલ્યુ છે તમારે ફાઇન્ડ કરવાની છે, બરાબર. ચાલો જો 10મો છે પાછો અભિવ્યક્તિવાળો છે, અભિવ્યક્તિવાળો સાવ સહેલા છે
તમે કોઈ પણ સાઇન અને કોટ આપેલું છે તો તમે બંનેને 10માં કન્વર્ટ કરી અને 10 ઇન્વર્સ x વત્તા 10 ઇન્વર્સ y ફોર્મ્યુલા યુઝ કરશો એટલે તમને મળી જશે. હવે 11મો આપેલો છે એ પણ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, એક 11મો અને એક 9મો, બરાબર. હું કહું ને તો આ બે છે એ મોસ્ટ આઈએમપી છે, બરાબર. એટલે આ ખાસ કરીને કરી લેજો. પછી 12 અને 13, આ તમારે જે જૂની બુક છે બરાબર એમાં તમને આપેલા હતા, નવી બુક છે એમાંથી તમને આ અત્યારે પોર્શન અમુક છે એ નીકળી ગયા છે, છતાં પણ આ બે તમને ક્વેશ્ચન આમાં મેં લીધેલા છે. એટલે ખાસ કરીને સમજો કે તમારા વધારાના અભ્યાસ માટે તમે આ કરી લેજો. 10 ઇન્વર્સ x y અને z, બરાબર. પાય હોય તો x + y + z બરાબર xyz થાય, અને એક આ તમારે સ્ક્વેરવાળો આપેલો છે તે, બરાબર. અને 14મો જો LHS અને RHS તમારે પ્રૂવ કરવાનું છે, એ પણ સાવ ઇઝી છે, એ પણ તમે ખાસ કરીને જોઈ લેજો, બરાબર. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. 15મો ક્વેશ્ચન છે, જો એમાં તમને અહીંયા ચેન્જ ક્યાં કરે જનરલી, ખાસ એક તો તમારે મેં તમને વાત કરી લિમિટ જોવાની છે, અને અહીંયા તમને સાઇનની જગ્યાએ કોસ આપેલું હોય એ તમારે જોવાનું છે, અને કોટની જગ્યાએ ટેન આપેલું હોય, બરાબર. આટલી વસ્તુ તમે જોશો એટલે તમને સાવ ઇઝી પડશે, બરાબર. 16મો ક્વેશ્ચન છે, 10 ઇન્વર્સ √x બરાબર 1/2 cos ઇન્વર્સ 1 - x / 1 + x, બરાબર. આ પ્રૂવ કરવા માટે તમારે શું કરવાનું છે, એક્સની વેલ્યુ છે કંઈક સપોઝ કરી નાખો તમે તો પણ ચાલે, અથવા જમણી બાજુ છે એમાં તમે કોસ થીટાનું જે વેલ્યુ છે 1 - cos ને 1 + cos, બરાબર, આ ફોર્મ્યુલા છે એમાંથી તમે જાશો તો પણ તમને આન્સર મળી જશે, બરાબર. 17મો છે, એ દેખાતા આપણે સાવ ઇઝી લાગે છે, પણ એમાં તમારે ખાસ જોવાનું શું છે કે 10 તો 10માં જ છે, સાઇન અને કોસને તમારે 10માં કન્વર્ટ કરી અને પછી ફોર્મ્યુલા યુઝ કરવાની છે, એ ભૂલતા નહીં. પછી 18મો છે, એમાં પણ જુઓ તમને લેફ્ટ હેન્ડ સાઇડ ને રાઇટ હેન્ડ સાઇડ આપેલી છે, તો શું કરવાનું છે, એમાં તમારે લેફ્ટ હેન્ડ સાઇડ છે એમાં જો 2 લખેલું છે, 2નો મતલબ થાય 2 વખત, એટલે 2 વખત લખી અને પછી તમે સમ કરજો, બરાબર, નહીં તો તમારો સમ છે એ ખોટો પડી શકે છે, બરાબર. ચાલો હવે પછી છે 19મો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, એક્સની વેલ્યુ ફાઇન કરવા વાળો, બરાબર. આ કેવો છે ભાઈ, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, એટલે આ તો તમે કરી જ લેજો, બરાબર. કારણ કે 10 ઇન્વર્સ x + 10 ઇન્વર્સ y ફોર્મ્યુલા કરશો ને તો એમાં તમારે વધારાનોમાં પાય આવશે, શું કામ, તો કે એક્સ અને વાયનો મલ્ટીપ્લાય છે 1 કરતાં વધારે હોય તો પાય આવે છે, બરાબર, એટલા માટે. પછી 20મો જો sec + cosec આપેલું છે, અને અહીંયા આપેલું છે કોસ, પણ એક્સની વેલ્યુ તમને કઈ શોધવાની કીધી છે, મોડમાં > =1 છે, બરાબર. એટલે ખાસ અહીંયા તમે એક્સની વેલ્યુ ફાઇન કરવામાં ધ્યાન રાખજો. પછી 21મો સાવ ઇઝી છે, સાબિત કરવાનો છે, એ તો તમારે એમનેમ થઈ જશે. પછી 22મો છે, એમાં પણ એમ જ છે, સાબિત કરવાનું છે, તો એમાં તમારે શું કરાય, જો આમાં 2 આપ્યું છે એ ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમે એમ જ વિચાર કરશો કે સર આમાં એક જ રકમ આપેલી છે, તો મીન્સ એક જ ઇક્વેશન આપેલું છે, તમારે કઈ રીતના કરવું, તો અહીંયા ખાસ જો જાય તમને 2 આપેલું છે એનો મતલબ 2 વખત લખવાનું થાય, 2 વખત લખી અને પછી તમે x + y ફોર્મ્યુલા લખશો એટલે તમને આવડી જશે, બરાબર. 23મો છે, એમાં પણ તમારે સાદુરૂપ આપી અને એક્સની વેલ્યુ ફાઇન કરવાની છે, તો આમાં તમે કઈ રીતના કરી શકો, તો કે આમાં તમે સાઇન અને કોસ છે એની જે વેલ્યુ છે, મીન્સ કે તમે એને ટ્રાયેંગલ બનાવી અને પછી સાઇન અને કોસની વેલ્યુમાં તમે ફેરવશો, બરાબર, એટલે પછી તમને અહીંયા cos x + y અથવા cos x - y ની ફોર્મ્યુલા બનશે, એના ઉપરથી તમે એ કરી શકો છો, બરાબર. 24મો છે, એ પણ સાવ ઇઝી છે, એમાં તમારે જોવાનું શું છે ભાઈ, અહીંયા જોજો 10 ઇન્વર્સ b + a / b - a છે, અને -10 ઇન્વર્સ a / b છે, બરાબર. તો આમાં 10x - y વાળું ફોર્મ્યુલા લગાડશો એટલે તમને ઇઝી પડી જશે. પછી 25મો છે, એ તમારે શું કરવાનું છે, એમાં તમારો ઉકેલ મેળવવાનો છે, પણ ખાસ યાદ રાખજો આમાં કઈ રીતના ઉકેલ તમને મળી શકે છે, તો આ આપણું એને દ્વિઘાત સમીકરણો એના જેવું ફોર્મ છે, જો કમ્પેર કરાવો ax² + bx + c = 0 વાળું, રેડી, એટલે એને કમ્પેર કરાવી b² - 4ac એ મેથડથી કરશું એટલે તમને એમાંથી આન્સર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ કેવા કેવા ક્વેશ્ચન છે 2 માર્કમાં તમને પૂછાઈ શકે છે, મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે એ કેવા કેવા છે, બરાબર. હજી જો તમને એમાં કાંઈ ખબર ન પડતી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સર અમને હજી આ ખબર નથી પડતી, અને ખાસ આ તમને જે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે એના તમને જવાબ જોતા હોય, એટલે કે સોલ્યુશન તમારે જોતા હોય, તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in એમાંથી તમને આન્સર કી પણ મળી રહેશે, બરાબર. ડાયરેક્ટ આન્સર એમાં તમને મળી રહેશે, પહેલાં તમે ચેક કરવાના છે તમને કેટલા આવડે છે, પછી તમે આન્સર કી સાથે વેરીફાઈ કરી શકો છો. અને ખાસ જો તમે આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.